ફટાકડા પડે, ફટાકડા પડે. જમી લીધું આપણે, જમી લીધું અને બધાને એક મસ્તીની એક ન્યૂઝ આપી રહ્યો છું. નવા નવા વ્લોગ જોવા મળશે તમને અમારી કમલેશ મોદી બ્લોગની અંદર, મેઇન ચેનલમાં પણ તમને ઘણું બધું જોવા મળવાનું છે. હું જઈ રહ્યો છું થાઈલેન્ડ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી, મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો મિત્રો, ઘરનો બ્લોગ લઈને તમારા માટે આવી ગયા છીએ, તો જોતા રહ્યો. ચલો મિત્રો, કચરા પોતા કરી અને હવે અમે નવરાત્રી છે, રસોઈ બનાવીશ. તો આજે હું બટાકાનું શાક બનાવવાની છું. મેં બટાકા સમારી લીધા છે, થોડીક ડુંગળી સમારી લીધી છે એમાં નાખવા માટે. આજે આપણે બટાકાનું શાક બનાવશું, તો ચાલો આપણે વઘાર કરી લઈએ. ફટાકડા પડે. મમ્મી પપ્પા ને સારું થઈ ગયું? એક જ દિવસ તાવ આવ્યો, દવા ગોળી પડી ને દવા લેવા ન ગયા, ગોળી પીધી ત્યાં મેળે આવી ગઈ, તાવ ની ગોળી પડી હતી, દવા લેવી. છોકરાઓ રમે છે, ખોટા ખોટા ફટાકડા ફૂટેલા રહ્યા એ ઢગલી કરી છે, અને ખાલી એમને સડી લઈ અને આમ અડાડીને ભાગે છે કે ચલો ફૂટો ભાગો ભાગો. એ રીતે ગાય માતા નીકળાય. હાલો હરગાવો, હાલો હાલો હરગાવો, ફોડો ફોડો ફોડો, ફૂટી જાહે હમણાં, ફટાકડા ફોડો. ચાલો બસ હરગી લે, રાખો રાખો, એ હરગો, એ હરગો, દેખો હરગો, જો ભેગો રાખો, એ ભાગો હરગો ભાગો લે. હાલો હવે હાલો અંદર, મમ્મી તમે જમી લો, હાલો હાલો હવે ઉઠીને પછી રમજો. ચાલો હાલો હોઈ જાવ ઘડીક વાર, દીકો એક દી જોયું છે કા કેમ હરિયેથી હરગાવે છે, એટલે કાલે એને ઈ ખેલ કર્યા કે આવી રીતે હરગાવતા હતા, તો અમે આવી રીતે હરગાવી. હાલો હાલો હાલો. ચલો મિત્રો, આજે આપણે બટાકાનું શાક બનાવ્યું છે, રસ્તાવાળો મસ્ત, છોકરાઓને મજા આવી જશે. ગોઠવી નાખું છું, તમને જાશે એટલે કાલ કે પરમ દિવસે ખબર પડી જશે કે કમલેશ સીધ જાય છે. જાઉં છું ત્યાં આગળ, શું છે મારે ગણતરી છે કહી દો. ના ના, નથી કહું, તો તૈયારી છે, હમણાં નીકળી જઈશ. હજી કન્ફર્મ નથી થયું, કન્ફર્મ જેવું છે, 3 તારીખે હું નીકળી, એટલે ટિકિટ કન્ફર્મ નથી થઈ હજી, એટલે ટિકિટ બિકિટ બધું આવી જાય પછી. ચલો
ચલો મિત્રો, અત્યારે હવે આપણે ખીચડી બનાવી નાખી છે ને બપોરનું શાક હોય તો છે તો આપણે યુઝ કરી લેશું અત્યારે. એટલે ખીચડી અને બટાકાનું શાક છોકરો ખાઈ લેશે. તો ખીચડી થાય છે ત્યાં સુધી જોતા રહ્યો. ચલો મિત્રો, ખીચડી આપણે બની ગઈ છે. હમણાં જવાનું છે, બધી તૈયારી તો કરી, તૈયારી કપડા લઈ આવ્યા, કપડા લઈ આવ્યા. આજે અમે ખીચડી બનાવી છે, દિયા છાસ ખીચડી ખાઈ છે, બાજુ એકલી પણ ખીચડી ખાઈ છે, અને એકલી ખીચડી ભાવે, અને મમ્મી શાક ખીચડી ખાઈ છે. પ્રિન્સ તો શું કરસ? અને બધાને એક મસ્તીની એક ન્યૂઝ આપી રહ્યો છું. નવા નવા વ્લોગ જોવા મળશે તમને અમારી કમલેશ મોદી વ્લોગ ની અંદર, મેઇન ચેનલ પર તમને ઘણું બધું જોવા મળવાનું છે. હું જઈ રહ્યો છું થાઈલેન્ડ. થાઈલેન્ડ જઈ રહ્યા છે, બેંકોક ને પટ્ટા, જે માનસિકતા જે છે ને ત્યાંની દૂર કરવી છે મારે. ત્યાં ઘણું બધું ફરવા જેવું છે, ઘણું બધું ખાવા જેવું છે, અને આપણા બજેટમાં થઈ જાય છે. હમણાં જ મિલનભાઈ ને બધા ગયા હતા તો અનંતા રિસોર્ટમાં એક દિવસના 45,000 રૂપિયા ભાડું, અને આજે 1,00,000 રૂપિયા ભાડું છે. આજની આજે ડેટમાં જોયો ને અનંતા રિસોર્ટમાં તમે જોજો 1,00,000 રૂપિયા ભાડું છે. એટલે આપણે ઓછા પૈસામાં લોકોને બહાર ફરવા લઈ જવા છે, બરાબર. અને સરસ મજાનું જમવાનું છે, પછી ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા કેવી છે મારે ત્યાં જોવા જવું છે, અને ત્યાંના બધા કલ્ચર છે, ત્યાંનું બધું બધું. એટલે હું ટૂરમાં બધી વસ્તુ પોસિબલ ના રહી, એટલે એના માટે નીતાએ કીધું કે તમે એક કામ કરો, તમે વહેલા જઈ આવો, તો બધું તમે ત્યાં આગળ તમને ખ્યાલ રહ્યો, અને આપણે શું આપવાના છે, શું કરવાનું છે, તો બધું આપણે તમે ડાયરેક્ટલી કહી આપો, અને વિડીયોમાં બધાને મજા આવે જોવાની. તો ફાઇનલી હું તૈયાર થઈ રહ્યો છું. 3 તારીખે જવાનું છું અને 9 તારીખે રિટર્ન આવવાનું છું, અને મુંબઈથી જવાનું છે. એટલે બીજી તારીખે નીકળી જશે 3 તારીખે બોમ્બેથી ફ્લાઇટ છે, અમદાવાદથી છે પણ ફ્લાઇટ વાયા થયું છે, એટલે બીજી જગ્યાએ બધે હોલ્ડ હોય છે. આ ખરેખર પ્લેનનું સામ્રાજ્ય એવું છે, મગજ બંધ થઈ જાય તમારું, ક્યાંક 18 કલાક, ક્યાંક 15 કલાક, ક્યાંક 5-5, 6-6 કલાકનું હોલ્ડ હોય, એટલે આપણે થાકી છે અહીંથી ત્યાં ત્યાંથી અહીં કરવાનું. એટલે મેં કીધું ભાઈ ડાયરેક્ટ નોનસ્ટોપ જવા દઉં, મુંબઈ વયા જાઉં અને મુંબઈથી હું નીકળી જઈશ. તો મારો ફાઇનલ પ્લાન રેડી છે, જોઈ છે કેવું થાય છે. તો ટાઈટલ વિડીયો જોવા તમને મળશે બહુ મજા. તો જોતા રહો મિત્રો, ચલો મિત્રો જોતા રહ્યો, હું જમી લઉં. ચલો મિત્રો, આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઇક કરજો, શેર કરજો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને બાજુમાં રહેલા બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો આવજો, બાય બાય મમ્મી, પ્રિયાંશ કેમ છે? આવે.
હા હા.